નમસ્કાર દર્શક મિત્રો, નવદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચમાં વાહન અકસ્માતમાં રૂપિયા 3.91 કરોડ વળતર ચૂકવવાનો ઐતિહાસિક ચુકાદો. વર્ષ 2014માં 31 લાખનું પેકેજ ધરાવતા ભરૂચના 40 વર્ષના યુવાનનું અકસ્માતે મોતનો કેસ. અંકલેશ્વરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી લઈને આવી મોટી આફત. એક બાદ એક 25 થી વધુ બાઇક ચાલકો થયા સ્લીપ. જીઆઈડીસીના માર્ગ ઉપર 10 દિવસ પહેલા ઢોળાયેલા કેમિકલે વરસાદી પાણી સાથે લોકોને લપસાવ્યા. ભરૂચમાં ઔદ્યોગિક અને માનવ વસાહતોના વિસ્ફોટથી વન્ય પ્રાણીઓની મૃતપાય થતી આબાદી. વન્ય જીવોની વસ્તીમાં 8 વર્ષમાં 50% સુધીનો ઘટાડો. એકમાત્ર દીપડાને બાદ કરતા તમામ પ્રાણીઓની ઘટની જતી જનસંખ્યા. આદર્શ શિક્ષક અને અગ્રણી સહકારી આગેવાન ઠાકોરભાઈ અમીનનું જૈફભાઈ નિધન. જિલ્લામાં શોકની લાગણી. દહેજમાં મહિલા બુટલેગરે પોલીસ પર નજર રાખવા લગાવ્યા સીસીટીવી. દારૂ વેચવા નોકરને મહિને 10,000 પગાર ચૂકવે છે. એસએમસીએ દરોડા પાડી પાનના ગલ્લાને બનાવેલ દારૂ વેચાણ કેન્દ્ર અને મહિલાના ઘરમાંથી દારૂ પકડો. ભરૂચમાં બપોરે 12:35 કલાકે જોવા મળી ખગોળીય ઘટના. પડછાયો ગાયબ થયો. આગામી વર્ષોમાં દિવસના 24 નહીં પણ 25 કલાક હશે. દક્ષિણથી ઉત્તર તરફ વર્ષમાં સૂર્યના ભ્રમણને લઈ 2 વખત પડછાયો અલોપ થવાની બનતી વૈજ્ઞાનિક ઘટના. ભરૂચમાં થયેલ વાહન અકસ્માતના કેસમાં વારસદારને રૂપિયા 4 કરોડનું વળતર ચૂકવવાનો ઐતિહાસિક ચુકાદો કરવામાં આવ્યો છે. મોટર વાહન અકસ્માતના એક કેસમાં મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ ભરૂચે એક ચુકાદા મારફતે અકસ્માતમાં મૃત્યુ પામનારના વારસને રૂપિયા 3.91 કરોડ જેટલું વળતર વાર્ષિક 9% વ્યાજ સાથે આપવાનો હુકમ કર્યો હતો. વાહન અકસ્માતના કેસમાં કોઈ મૃતકના વારસોને લગભગ 4 કરોડ રૂપિયા જેટલું વળતર આપવા તો ભરૂચ જિલ્લાનો આ સૌપ્રથમ અને અતિ મહત્વનો ચુકાદો મનાઈ રહ્યો છે. ટ્રિબ્યુનલે પ્રસ્તુત કેસમાં કાર ચલાવનાર ડ્રાઈવર, કારના માલિક અને ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીએ ત્રણેયને સંયુક્ત રીતે જવાબદાર ઠરાવી તેઓને કુલ 3.91 કરોડનું વાર્ષિક 9% વ્યાજ સાથેનું અરજદાર દાવેદારને ચૂકવી આપવાનું ફરમાન કર્યું છે. મૃતકના વારસોને અગાઉ વીમા કંપની તરફથી ચૂકવાયેલી 1.94 કરોડની રકમ વળતરની કુલ રકમમાંથી બાદ થવી જોઈએ એ મતલબી દીધી છે. ટ્રિબ્યુનલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદાઓને ધ્યાનમાં લઈ આ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. અરજદાર દાવેદારો તરફથી એડવોકેટ હિરેન મોદીએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ડ્રાઈવર દ્વારા પૂરપાટ ઝડપે કાર હંકારવાના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને તેમાં પ્રકાશભાઈ વાઘેલાનું ગંભીર ઇજાઓથી મૃત્યુ થતાં તેમના વયોવૃદ્ધ માતા, પિતા, પત્ની અને 2 સગીર બાળકો નિરાધાર અને લાચાર બન્યા છે. અકસ્માત સમયે પ્રકાશભાઈ જનરલ મેનેજર તરીકે નોકરીમાં વાર્ષિક રૂપિયા 31 લાખની આવક કમાતા હતા. વળી પર્સનલ એક્સિડન્ટની પોલિસીનું પ્રીમિયમ તેમના પગારમાંથી કપાતું હતું, એટલે પ્રીમિયમ મરનાર પોતે જાતે જ ચૂકવતા હતા અને તેથી ઇન્સ્યોરન્સની રકમ મરનારના વારસોને મળવાપાત્ર વળતરની રકમમાંથી બાદ થઈ શકશે નહીં. મરનાર પ્રકાશભાઈ 40 વર્ષ અને 3 મહિનાની ઉંમરે આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા, પરંતુ જો તેઓ જીવતા હોત તો તેમની નિવૃત્તિ વય સુધીમાં 61 કરોડ જેટલી આવક કમાઈ શકતે. તેથી ભવિષ્યમાં કમાનાર આવકનો મુદ્દો પણ ટ્રિબ્યુનલે ખાસ ધ્યાનમાં લીધો હતો. અંકલેશ્વરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી લઈને આવી આફત. એક બાદ એક 25 થી વધુ બાઇક ચાલકો સ્લીપ થયા હતા. રવિવારે રાત્રે વરસાદ પડતા 10 દિવસ પહેલા માર્ગ ઉપર પડેલું કેમિકલ પાણીના સંપર્કમાં આવી ચીકણું થઈ ગયું હતું, જેના કારણે સમગ્ર માર્ગ લપસણો બની ગયો હતો. આ માર્ગ પરથી પસાર થતા બાઇક ચાલકો એક બાદ એક સ્લીપ થવાનો દોર શરૂ થયો હતો. એક કંપનીનો કર્મચારી યશ રાય બાઇક લઈને સ્લીપ થયા બાદ તેને પોતાના અન્ય સાથી કર્મીઓ સાથે રોડની બંને તરફ ગોઠવાઈ જઈ બાઇક ચાલકોને આઘા કરવાનું શરૂ કર્યું હતું. જો કે યુવાનોની મહેનત એળે જવા સાથે બાઇક સ્લીપ થવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. માર્ગ પર 20 થી 25 બાઇકવાળા સ્લીપ થયા હતા. યુવાને નોટિફાઈડને જાણ કરતા ઘટના સ્થળે અંકલેશ્વર નોટિફાઈડનું વોટર બાઉઝર આવી ગયું હતું. રસ્તા પર પાણીનો મારો ચલાવી રોડ ઉપર પડેલ કેમિકલ સફાઈ કરી ત્યારબાદ રાબેતા મુજબ રોડ ચાલુ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે જીપીસીબીએ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઔદ્યોગિક અને માનવ વસાહતોના વિસ્ફોટથી વન્ય પ્રાણીઓની મૃતપાય થતી આબાદીનો ચોંકાવનારો ડેટા બહાર આવ્યો છે. ભરૂચ જિલ્લામાં વર્ષ 2015માં કરવામાં આવેલ વન્ય જીવોની વસ્તી ગણતરી મુજબ 1956 રોઝ, 8 ચોસિંગા, 19 ભેંકર, 7761 મોર, 4581 વાનર, 402 લોકડી, 26 વરુ, 3855 જંગલી ભૂંડ, 171 જરક, 3608 સસલા, 195 સાવડી, 122 શિયાળ અને 217 મગરમચ્છ નોંધાયા હતા. 8 વર્ષ પહેલાની પ્રાણીઓની વસ્તી ગણતરીમાં પણ જિલ્લામાં એક પણ ચિત્તલ, સાંભર, ચિકારા મળી આવ્યા ન હતા. હવે 2023ની વન્યજીવની આબાદીમાં તેઓની બરબાદી વધુ જોવા મળી રહી છે. દર વર્ષે પ્રાણીઓના અસ્તિત્વ સામે જંગ લડી રહ્યા છે.
દર વર્ષે પ્રાણીઓ અસ્તિત્વ સામે જંગ લડી રહ્યા છે. હાલમાં જ કરાયેલી વન્યજીવન વસ્તી ગણતરીમાં ભરૂચ જિલ્લામાં 1561 રોઝ મળ્યા છે, 219 ચોસિંગા, 3873 મોર, 2630 વાંદરા, 48 જરક, 52 વણિયાર, 1460 જંગલી ભૂન નોંધાયા છે, જ્યારે જંગલી બિલાડી 23, લોકડી 17, દીપડા 59, ઘુવડ 21, શિયાળ 26, શાવડી 13, રોઝ 1561 મળી આવ્યા છે, જેમાં વણ ઓળખાયેલા 105 પ્રાણીઓની પણ હાજરી જોવા મળે છે. જોકે આ સંખ્યા અંદાજિત હોવાનું વન વિભાગ ગણાવે છે. આદર શિક્ષક અને અગ્રણી સહકારી આગેવાન ઠાકોરભાઈ અમીનનું જયફળે નિધન થયું. ઠાકોરભાઈ અમીનના નિધનના સમાચાર પ્રાપ્ત થતા જ સમગ્ર ભરૂચ જિલ્લામાં શોકની લાગણી જન્મી હતી. તેમણે તેમના જીવનકાળ દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપ્યું છે. નોંધણા ગામના પુસ્તકાલયથી સ્થાપના તેમજ માધ્યમિક શાળાના અધ્યસ્થાપક પદે તેઓ 10 વર્ષ સુધી ગામના સરપંચ પદે તેમજ તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય પદે સાથે જ લેન્ડ મોર્ગેજ બેંકના ચેરમેન પદે ઉપરાંત જનતા કેળવણી મંડળ જંબુસરમાં દીર્ઘકાલીન સમય સુધી મંત્રી પદે તેઓએ સેવાઓ બજાવી હતી. ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી સંસ્થા એવી દૂધધારા ડેરીમાં સતત 28 વર્ષ સુધી ચેરમેન પદે તેઓ રહ્યા હતા. અત્રે નોંધવું રહ્યું કે ઠાકોરભાઈ અમીનને રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરની સહકારી સંસ્થાઓમાં પણ પોતાનું યોગદાન આપ્યું હતું. તેમના અવસાનને પગલે ભરૂચ જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. દહેજમાં મહિલા બુટલેગરે પોલીસ પર નજર રાખવા માટે સીસીટીવી લગાવ્યા છે, જ્યારે દારૂ વેચવા નોકરને મહિને 10,000 રૂપિયાનો પગાર પણ ચૂકવતી હોવાનું બહાર આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દહેજમાં દરોડો પાડ્યો હતો. સરસ્વતી ગરનાળા પાસે પાન પડીકીના ગલ્લા ઉપર રેડ દરમિયાન લિસ્ટેડ મહિલા બુટલેગરનો નોકર દારૂના 14 થેલા અને વાન સાથે પકડાઈ ગયો હતો. નોકરને સાથે રાખી માકણિયા ફળિયામાં મહિલા બુટલેગરને ત્યાં છાપો મરાયો હતો. ઘરને તાળું હોય પોલીસે મુખ્ય સાથે રૂમના અન્ય બે તાળા તોડી ઘરમાંથી દારૂ બિયરની 173 બોટલો ઝડપી પાડી હતી. ઘરમાં વિડીયો રેકોર્ડર મળતા સ્ટેટ મોનિટરિંગ સેલનો સ્ટાફ ચોંકી ગયો હતો. મહિલા અજાણ્યા લોકો અને પોલીસ પર નજર રાખવા માટે પોતાના બે માળના ઘરની આસપાસ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ વેચવા રાખેલ માણસ નયન ઉત્તમ પટેલની ધરપકડ કરી મહિલા બુટલેગર ભાવના સંજય પટેલ અને તેના દીકરા અરુણ સહિત અન્યને વોન્ટેડ જાહેર કર્યા છે. સાથે જ દારૂના 14 કોથળા, 173 બોટલો, મારુતિ વેન, વિડીયો રેકોર્ડર, મોબાઈલ અને રોકડા મળી 85,980નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચમાં બપોરે 12:35 કલાકે જોવા મળી વિશેષ ખગોળીય ઘટના, જેમાં પડછાયો ગાયબ થયો હતો, જેને કહેવામાં આવે છે ઝીરો શેડો ડે. સૂર્ય ઉત્તરથી દક્ષિણ અને દક્ષિણથી ઉત્તર ભ્રમણ કરે છે ત્યારે વર્ષમાં બે વખત આ વૈજ્ઞાનિક ખગોળીય ઘટના સર્જાય છે, જેમાં ચોક્કસ સમય અને સ્થળે સૂર્યના કિરણો સીધા પડતા છે, જે તે વસ્તુનો પડછાયો તેની બરાબર નીચે આવતા અલોક થઈ જાય છે. ભરૂચમાં આજે પડછાયો ગાયબ થવાની ઘટના બપોરે 12:35 કલાકે બની હતી. ભરૂચના ખગોળશાસ્ત્રી અરવિંદ પંચાલે પડછાયો ગાયબ થવાની આ ખગોળીય ઘટનાને પ્રેક્ટિકલ બતાવી હતી. આવનાર વર્ષોમાં દિવસ 24 કલાકનો નહીં પણ 25 કલાકનો હશે. આપણી પૃથ્વી જે ધરી પર ફરી રહી છે તેની ગતિ ધીમી પડી રહી છે અને આગામી વર્ષોમાં તેને લઈ દિવસ 25 કલાકનો થઈ જશે. સાથે જ મકર સંક્રાંતિ ઉત્તરાયણ પણ 14ને બદલે 15 જાન્યુઆરીએ આવશે. નમસ્કાર દર્શક મિત્રો, આજે 29મી મે એનું ભૌગોલિક અને એસ્ટ્રોનોમિકલ મહત્વ છે કે એ દિવસે સૂર્યનો પડછાયો બરાબર ચોક્કસ સમયે ચોક્કસ શહેરમાં ગાયબ, આપણે સૂર્ય પરથી પડતો પડછાયો ગાયબ થઈ જતો હોય એવું લાગે, પણ એ એના પાયામાં પડે. લંબચોરસ વસ્તુ હોય રેક્ટેંગલ તો એના પાયામાં પડે, સિલિન્ડર હોય તો સિલિન્ડરના પાયામાં પડે. આપણા ભરૂચ માટે 12:35નો સમય હતો, અત્યારે અમે બતાવી દીધું છે બોક્સથી મૂકીને એના પર, તો જેથી થઈ શકે. અને આ ઘટના વર્ષમાં બે વાર બને છે, કારણ કે સૂર્ય જે છે સીધા કિરણો આપણા ભરૂચ પર બે વાર આવી શકે, એક ઉત્તરથી દક્ષિણ તરફ જતાં વચ્ચે આવે, બીજી વાર દક્ષિણથી ઉત્તર તરફ જતાં આવી શકે છે. એટલે આ ઘટના વર્ષમાં બે વાર જ બને છે. આનાથી કોઈ નુકસાન નથી, લાભ નથી, ફાયદો નથી, પણ આ એક ભૌતિક ઘટના છે જે બને છે અને દર વર્ષે બનતી રહે છે. સામાન્ય રીતે આપણે ઉત્તરાયણનો મહોત્સવ ઉજવીએ છીએ તો એ 14મી જાન્યુઆરીએ ઉજવીએ છીએ. આજકાલ તો છેલ્લા તમે જન્મતારથી 14મી જાન્યુઆરી જ જોયેલી છે, પણ વર્ષો પહેલાં જ્યારે સ્વામી વિવેકાનંદ જન્મેલા ત્યારે એમની જન્મતિથિ 12મી જાન્યુઆરી હતી અને તે દિવસે ઉત્તરાયણ હતી. બને કે આ તમારા અને મારા છોકરાઓના છોકરાઓ જોશે ત્યારે એ 15મી પણ થઈ જાય, એટલે થવાની જ છે, એ વાત નક્કી છે. દિવસે દિવસે પૃથ્વી જે ધરી પર ફરે છે
એનો વેગ ઘટતો જાય છે. એટલે જે 24 કલાક લે છે એની જગ્યાએ ધીરે ધીરે 25 કલાક થાય, ક્યારે થશે? ઇટ ઇઝ અ લોંગ ડિસ્ટન્સ ટાઈમ, પણ એ પણ થઈ શકશે. એટલે એવી ઘટના બનવાની જ છે. એવી રીતે આપણે જેને ધ્રુવનતારો આજે કહીએ છીએ તે આજે ધ્રુવનતારો નથી, એ સ્થિર નથી. જો આખી રાત એનું મલ્ટીફ્લેશ ફોટોગ્રાફી કરતા રહો તો એ પણ એક સર્કલ થાય છે, એટલે થોડો ફરે છે પોલની આગળ. અને આ વૈજ્ઞાનિક ઘટના કહેવાય, એને જોવી જોઈએ. બે વાર બને છે જેથી પૃથ્વીની ગતિ કઈ દિશામાં છે તે આપણને ખબર પડે, છોકરાઓને સમજાવી શકાય છે. ભરૂચ જિલ્લામાં 5 વર્ષ સુધીના 2.44 લાખ ભૂલકાઓને પોલિયોના 2 ટીપા પીવડાવવાનો લક્ષ્યાંક કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે બાળકોને નિયત કરેલ બૂથ ઉપર પોલિયો રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. જિલ્લામાં 2.44 લાખ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ નાના ભૂલકાઓને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવી અભિયાનની શરૂઆત કરાવી હતી. અંકલેશ્વર અને કોસંબા વચ્ચે 5 થી વધુ ટ્રેનોમાં 321 બાળકોને બિરલા સેલ્યુલોઝ કંપનીએ પોલિયોના 2 ટીપા પીવડાવ્યા હતા. કોસંબા પાસે ખર્ચમાં આવેલી બિરલા સેલ્યુલોઝ કંપનીના CSR વિભાગે રાષ્ટ્રીય પોલિયો રસીકરણ નિમિત્તે અભિયાન હાથ ધર્યું હતું. ભરૂચ આરોગ્ય વિભાગની પરવાનગી લઈ કંપનીના CSR સ્ટાફ અને 15 સ્વયંસેવકોએ કોસંબા અંકલેશ્વર વચ્ચે 5 થી વધુ ટ્રેનમાં પોલિયો ડ્રાઈવ ચાલુ ટ્રેનોને ચલાવી હતી. 0 થી 5 વર્ષના 300 જેટલા બાળકોને રસી પીવડાવવામાં આવી હતી, જ્યારે 5 વર્ષથી વધુ ઉંમરના 21 બાળકોને પણ આવરી લેવામાં આવ્યા હતા. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારના 9 વર્ષની વિકાસગાથાની ફલશ્રુતિ ભરૂચ જિલ્લામાં પણ જન જન સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું. ભરૂચ ભુલાવ સર્કિટ હાઉસ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ કાર્યક્રમના પ્રારંભે વડાપ્રધાનના વડપણમાં 9 વર્ષની સાફલ્યગાથાની જિલ્લામાં આગામી 1 મહિના સુધી થનારી ઉજવણીની રૂપરેખા રજૂ કરી હતી. તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ 9 વર્ષની વિકાસગાથા અને આગામી સમયમાં વિકાસકૂચની વિસ્તૃત માહિતી આપી. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સર્વાંગી વિકાસ કામો અને સશક્ત નિર્ણયો થકી આજે વિશ્વ ભારતની સન્માન સાથે નોંધ લઈ રહ્યું હોય જેને મહામૂલ્ય સિદ્ધિ ગણાવી હતી. તો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પ્રત્યેક જનજનની દરકાર લીધી હોવાનું કહ્યું હતું અને પ્રજાલક્ષી યોજના, વિકાસ કામો અને નીતિઓને લઈ વિશ્વના તમામ દેશો ભારતને આજે નતમસ્તક જોઈ રહ્યા હોવાનો ગર્વ વ્યક્ત કર્યો હતો. પત્રકાર પરિષદમાં મહામંત્રી નીરલ પટેલ, વિનોદભાઈ પટેલ, ફતેહસિંહ ગોહિલ, ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તથા પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં જોડાયા હતા. લાભાર્થી સંમેલન, ઘર ઘર સંપર્ક, લોકસભાનું સંમેલન, આવા અલગ અલગ માધ્યમ દ્વારા 1 મહિના સુધી, એટલે કે 30 મે થી 30 જૂન સુધી આ કાર્યક્રમો થનાર છે. ભારતીય જનતા પાર્ટી તાલુકા સ્થળે સુધી આ કાર્યક્રમો થવાની છે. આવનારા દિવસોમાં યોગ દિન પણ ગ્રામ પંચાયત કક્ષા સુધી ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં ઉજવવા જઈ રહી છે, ત્યારે આજરોજ આદરણીય સંસદશ્રીની આગેવાનીમાં પત્રકાર પરિષદ ધારાસભ્યો સંગઠનના મહામંત્રીઓ સાથે યોજવામાં આવી હતી. આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લાના શિક્ષિત યુવાનને, ભણેલા ગણેલા યુવાનને સરળતાથી રોજગારી મળે એ પ્રકારનું આવનારા દિવસોમાં વાતાવરણનું નિર્માણ કરી રહ્યા છે. અને આ જનસંપર્ક અભિયાન થકી પણ આવા ગરીબમાં ગરીબ લોકોને જે ભારત સરકારની યોજનાના વિવિધ લાભો મળ્યા છે, પ્રધાનમંત્રી આવાસ થી માંડી શૌચાલયનો, અનેક બેંકેબલી યોજના, સ્વરોજગાર લક્ષી યોજના, આ બધા જ લાભાર્થીઓનો અમે સંપર્ક કરવાના છે અને ભવ્યથી ભવ્ય રીતના આ કાર્યક્રમને સફળ બનાવીશું. ભરૂચમાં રવિવારે બ્રહ્મ સમાજનો 4th યુવક યુવતી પસંદગી મેળો યોજાયો. ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય સંસ્કાર હોલ ખાતે બ્રહ્મ સમાજનો યુવક યુવતી પસંદગી મેળાનું આયોજન કરાયું હતું, જેમાં અતિથિ વિશેષ તરીકે ડોક્ટર અશ્વિનભાઈ ત્રિવેદી, દિનેશભાઈ રાવલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રમુખ હેમંત શુક્લ, જયેન્દ્ર ભટ્ટ, રાજુભાઈ ભટ્ટ સહિતનાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં ₹70 ની પનીરની સબ્જી માટે 1ની હત્યા કરાઈ. અંકલેશ્વરના અંદાળા ગામમાં આવેલ કન્યા શાળા પાસે શ્રી સાંઈરામ હોટલના 2 સંચાલકોએ પનીરની સબ્જી નહીં આપી 4 યુવાનો સાથે માથાકૂટ કરી ધીકા પાટુનો માર મારી 1 યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વરના અંદાળા ગામમાં આવેલ મસ્જિદ ફળિયામાં રહેતી મોંગીબેન હીરાભાઈ વસાવાના ભાણેજ ઉપેન્દ્ર વસાવાના પુત્ર અંકિત વસાવાના ઘરેથી અનિકેત નામના યુવાનને ₹500 આપી અંદાળા ગામમાં આવેલ કન્યા શાળા પાસે શ્રી સાંઈરામ
ગણેરામ હોટલ ખાતે પનીરની સબ્જી લેવા મોકલ્યો હતો, જ્યાં હોટલના સંચાલકોએ તેને 70 રૂપિયાની પનીર સબ્જી આપવાનું ના કહેતા અંકિત વસાવા અને અનિકેત સાથે ફરી સબ્જી લેવા ગયા હતા. તે વેળા હોટલ સંચાલકો વચ્ચે બોલાચાલી કરી હતી, જે બાદ મંગીબેન વસાવાની બહેનનો પુત્ર 21 વર્ષીય અરુણ પ્રવીણ વસાવા, વિજય વસાવા અને ધર્મેશ વસાવા સહિત ચારેય જણા ત્યાં ગયા હતા અને હોટલના સંચાલકો કૈલાશ યાદવ અને રાજેશ્યામ યાદવને પનીરની સબ્જી કેમ આપી નહીં તેમ કહેતા જ જલ્લાદ બનેલા બંને ઇસમોએ ચારેય યુવાનો ઉપર તૂટી પડ્યા હતા અને અરુણ વસાવાને ઢીકા પાટુ વડે માર મારતો હતો, જેના પગલે અરુણ વસાવા હોટલની બહાર નીકળતા જ ઢળી પડી બેભાન થઈ જતા તેને તેના સંબંધીઓએ રિક્ષામાં સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હોટલ સંચાલકો સામે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અંધાડા ગામે સાઈરામ હોટલ, કે જ્યાં કૈલાસ યાદવ અને રાધેશ્યામ યાદવ હતા, આ હોટલ પર અંધાડાના અંકિતભાઈ પનીરની સબ્જી લેવા ગયેલ, જે બાબતે 70 રૂપિયાની સબ્જી માગતા અને હોટલવાળાએ કીધું કે 100 રૂપિયાની થાય, આવી પનીરની સબ્જીની પૈસાની મગજમારી થતા ત્યારબાદ અંકિત એના અન્ય મિત્રો અનિલ, ધર્મેશ, વિજય, અરુણ આ બધાની સાથે ફરીવાર હોટલ પર ગયેલ અને આ બાબતે પછી ઝઘડો થઈ જતા હોટલવાળા સાથે ઝપાઝપી થતા હોટલના જે પણ કૈલાશ યાદવ અને રાધેશ્યામ યાદવના દ્વારા આ લોકોને માર મારતા મરણ જનાર અરુણ પ્રવીણ વસાવા, કે જે ઝપાઝપી બાદ થોડી વારમાં તરત ત્યાં ઢળી પડે છે, જેને હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરવામાં આવેલ છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. પોસ્ટમોર્ટમ જે કરવામાં આવેલ છે એની અંદર ડાબી પાંસળીના ભાગે ફ્રેક્ચર થતા જે હૃદયની ઉપરની હોય અને કદાચ એના કારણે મૃત્યુ પામે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર વડોદરા નજીક શ્રમજીવી પરિવારની બાળકીને ચોકલેટની લાલચે અવાવરી જગ્યાએ લઈ જનાર પરપ્રાંતિઓને જાગૃત નાગરિકોએ રંગે હાથ ઝડપી પાડ્યો. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ નર્મદા ચોકડી નજીકથી જીએનએફસી કંપની પાસે જવાના રસ્તા ઉપર એક શ્રમજીવી પરિવારનું ઝૂંપડું આવેલું છે. તેમાં રહેલી એક માસૂમ બાળકીને નજીકમાં જ ટામેટાવાળાએ પોતાની હાથ લારી મૂકી માસૂમ બાળકીને ચોકલેટની લાલચ આપી તેને નજીક બોલાવી તેને જાડી ઝાંખરામાં લઈ જઈ રહ્યો હતો. તે દરમિયાન નજીકથી પસાર થતા કેટલાક જાગૃત લોકોની નજર પડી હતી અને આ જાગૃત નાગરિકોએ પોતાના મોબાઈલ ચાલુ રાખી ટામેટાવાળાને બાળકીને જ્યાં લઈ ગયો હતો તે અવાવરુ જગ્યા ઉપર પહોંચ્યા હતા, જ્યાં ટામેટાવાળો યુવાન માસૂમ બાળકી સાથે શારીરિક અડપલા કરવા જતા જ સ્થાનિકોએ તેને ઝડપી લીધો હતો અને જાગૃત નાગરિકોના મોબાઈલમાં તેઓએ વિડીયો કેદ કર્યો હતો અને આ યુવાનને રંગે હાથ દબોચી લઈ મેથીપાક ચખાડ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસે બોરબાઠા રોડ ઉપર આવેલી સોસાયટીમાંથી 34,000 દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો. અંકલેશ્વર શહેર પોલીસને હરિનગર બંગલોઝમાં મોટા પ્રમાણમાં દારૂ વેચવા લવાયો હોવાની બાતમી મળી હતી, જેના આધારે બોરબાઠા રોડ ઉપર આવેલી સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. ઘરમાં રવિન્દ્ર ઉર્ફે કાલુ કાંતિલાલ મોદી મળી આવ્યો હતો, જેના ઘરની તપાસમાં મીણિયા થેલામાંથી 30 હોલ, 14 હાફ બોટલ, 140 ક્વાર્ટર, 29 બિયરના ટીન મળી કુલ 213 બોટલો ઝડપાઈ હતી. પોલીસે રૂપિયા 34,420 દારૂ, 2 મોબાઈલ મળી કુલ 40,000 મુદ્દામાલ કબજે કરી માલ મોકલનાર અરવિંદ વસાવાના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 11,000 રોકડા સાથે 4 જબ્બે કરાયા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની બાજુમાં જુગાર રમતો હોવાની બાતમી મળી હતી. દરોડા પાડતા પોલીસે અંકલેશ્વરના અને જીતાલીના મુઝબ્બિલ શેખ, સાહિલ મલેક, અબ્દુલ ગની સંચાવાલા અને યુનુસ નવાબ પકડાઈ ગયા હતા. સ્થળ પરથી રોકડ અને અંગ ઝડપીમાં મળી કુલ 11,000 મત્તા કબજે કરાઈ છે. આમોદ તાલુકાના કારેલાથી સમની જતા રોડ પર સ્કૂટી પર દારૂની ખેપ મારતા એક બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો. આમોદ પોલીસના પેટ્રોલિંગમાં કારેલા સમની રોડ ઉપર કેનાલવાળા રસ્તે સ્કૂટી પર જતા એક યુવાનને અટકાવાયો હતો. ડીકીમાંથી દારૂની 4 બોટલ મળી આવતા કારેલાના દિવ્યેશ વસાવાએ આ દારૂ પાલેદના વસંત ધોબી પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે દારૂ અને મોબાઈલ મળી 7,000 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચના કુકરવાડામાં જુગાર રમતા 6 ઝડપાયા હતા. ભરૂચ તાલુકા પોલીસે કુકરવાડા ખાતે નવી વસાહતમાં દરોડો પાડ્યો હતો. નવી વસાહત પાછળ લીમડાના વૃક્ષ નીચે જુગાર રમતા ગામના 6 લોકો રંગે હાથ ઝડપાઈ પડ્યા હતા. સ્થળ પરથી અલ્પેશ પ્રજાપતિ, કલ્પેશ પટેલ, રાકેશ વસાવા, રણજીત વસાવા, હસમુખ પટેલ અને બચુ પટેલની ધરપકડ કરાઈ હતી. દાવ પર લાગેલા રોકડ 4,595 અને અંગ ઝડપીમાં 6,550 મળી કુલ 11,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
पेन्शन मंडल अगत्यनी बैठक योजाशे। भरूच जिला पेन्शनर मंडल भरूचनी वार्षिक साधारण सभा तारीख 11 जून ने रविवार सवारे 9:30 कलाके डॉक्टर बाबा साहेब आंबेडकर भवन खाते योजवामां आवेल छे। वार्षिक अहेवाल हिसाब वर्ष 2022-23 में जणावेल एजेंडाना कार्यो करवा माटे सदर सभानुं आयोजन करवामां आव्युं छे। तो मंडळना ओळखकार्ड साथे सभ्योने समयसर उपस्थित रहेवा तथा वार्षिक अहेवाल मंडळनी कचेरीमांथी मेळवी लेवा जणाववामां आव्युं छे। समाचार पूर्ण करता पहेला मुख्य समाचारो पर फरी एक नजर। भरूचमां वाहन अकસ્માતમાં રૂપિયા 3.91 કરોડ વળતર ચૂકવવાનો ઐતિહાસિક ચુકાદો। વર્ષ 2014માં 31 લાખનું પેકેજ ધરાવતા ભરૂચના 40 વર્ષના યુવાનનું અકસ્માતે મોતનો કેસ। અંકલેશ્વરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી લઈને આવી મોટી આફત, એક બાદ એક 25 થી વધુ બાઇક ચાલકો થયા સ્લીપ। જીઆઈડીસીના માર્ગ ઉપર 10 દિવસ પહેલા ઢોળાયેલા કેમિકલે વરસાદી પાણી સાથે લોકોને લપસાવ્યા। ભરૂચમાં ઔદ્યોગિક અને માનવ વસાહતોના વિસ્ફોટથી વન્ય પ્રાણીઓની મૃતપાય થતી આબાદી। વન્ય જીવોની વસ્તીમાં 8 વર્ષમાં 50% સુધીનો ઘટાડો। એકમાત્ર દીપડાને બાદ કરતા તમામ પ્રાણીઓની ઘટની જતી જનસંખ્યા। આદર્શ શિક્ષક અને અગ્રણી સહકારી આગેવાન ઠાકોરભાઈ અમીનનું જૈફભાઈ નિધન। જિલ્લામાં શોકની લાગણી। દહેજમાં મહિલા બુટલેગરે પોલીસ પર નજર રાખવા લગાવ્યા સીસીટીવી। દારૂ વેચવા નોકરને મહિને 10,000 પગાર ચૂકવે છે। એસએમસીએ દરોડા પાડી પાનના ગલ્લાને બનાવેલ દારૂ વેચાણ કેન્દ્ર અને મહિલાના ઘરમાંથી દારૂ પકડો। ભરૂચમાં બપોરે 12:35 કલાકે જોવા મળી ખગોળીય ઘટના, પડછાયો ગાયબ થયો। આગામી વર્ષોમાં દિવસના 24 નહીં પણ 25 કલાક હશે। દક્ષિણથી ઉત્તર તરફ વર્ષમાં સૂર્યના ભ્રમણને લઈ બે વખત પડછાયો અલોપ થવાની બનતી વૈજ્ઞાનિક ઘટના। તો આ હતા આજના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।